ભારતની પરંપરાગત ખેતી પદ્ધતિ મુજબ હાલના સમયમાં કરવામાં આવતી રસાયણ મુક્ત ખેતીને પ્રાકૃતિક ખેતી કહેવામાં આવે છે જે અંતર્ગત તાપી જિલ્લામાં પણ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પ્રયાસોથી ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ ફળવાના પ્રયાસો થઈ રહ્યા છે પારંપરિક ખેતી પદ્ધતિમાં કોઈ પણ જાતના ખર્ચ વગર ખેતરમાં ઉપલબ્ધ કુદરતી વસ્તુઓના ઉપયોગથી ખેતી કરવામાં આવે છે અને આ પદ્ધતિથી જમીન દુરસ્ત થવાની સાથે ઓર્ગેનિક ફળ શાકભાજી જેવી વસ્તુઓ મળી રહેશે ઓછી જમીનમાં ગણતરી મુજબ કરવામાં આવતી ખેતીમાં ખેડૂતોને સારો એવો નફો મળી રહેશે બે હજાર ઓગણીસમાં વડતાલ ખાતે સુભાષ પાલેકર નેચરલ ફાર્મિંગની તાલીમ લીધી તાલીમ લીધા બાદ મેં અહીંયા એવો નિશ્ચય કર્યો કે મારા ખેતરમાં ઝેર નાખીશ નહીં અને એ માટે મેં ત્યાંથી આવીને પાંચ તરીય બગાયતી મોડેલનું આપણે શરૂઆત કરી અને એમાં દસથી પંદર જાતના આપણે ક્રોપ લીધે છે અને હજુ લેવાના બાકી છે એમાં આચ્છાદન બી કરેલું છે અને એમાંથી આવક આપણને મળે સારી એવી મળે એવી છે ને બીજું મેં પાછો જ એક તેર ગુંઠાનો પ્લોટ એક તૈયાર કર્યો છે તેમાંથી મને એક વર્ષની આવક એક લાખ દસ હજાર થયેલા છે એમાં દસ હજાર ખર્ચો છે ચોખ્ખો નફો મારો એક લાખ જેટલો થવા પામ્યો છે અને આ ખેતી તરફ ખરેખર ખેડૂતો વળે અને સરકાર પણ જો કોઈ પણ ઉત્પાદન મળે એના ભાવ સારા કે એની માર્કેટિંગ વ્યવસ્થા કરે તો ખરેખર ખેડૂત આ ખેતી તરફ વળે અને બીજું કે આપણે એનાથી આ ખેતીથી આપણે જમીનનો સુધારણા થાય પાકમાં ઉત્પાદનમાં કંઈ ઘટાડો થતો નથી એટલે ખરેખર ખેડૂતોએ આ ખેતી તરફ વળવું જોઈએ સુભાષ પાલેકરની આ પદ્ધતિ જિલ્લાના ખેડૂતો હવે અપનાવી રહ્યા છે ખેતીવાડી આત્મા અને કૃષિ વિજ્ઞાનના સંયુક્ત પ્રયાસોથી હજુ સુધી જિલ્લાના સત્તર સુધી વધુ ખેડૂતોએ આ રીતની ખેતી કરી છે સરકાર પણ હવે આ દિશામાં પ્રયત્નશીલ છે જો હાલના સંજોગોમાં જ્યારે ખેડૂતો રસાયણ ખૂબ જ વાપરી રહ્યા છે ત્યારે તેના એક વિકલ્પ તરીકે પ્રાકૃતિક ખેતી એ એક સારો વિકલ્પ છે આ ખેતીના અંદર મુખ્યત્વે બીજા મૃત છે ઘનજીવામૃત છે જીવામૃત છે આછાદન છે વાસપા છે આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેતી કરવાની હોય છે જેમાં ખેતી